चलो दरेक विद्यार्थी मित्रों ने गुड मॉर्निंग शुभ सवार झरना कंटारिया गुड मॉर्निंग हैप्पी न्यू ईयर कटारा सरोजबेन वेरी गुड मॉर्निंग दामोर वेरी गुड मॉर्निंग હરેશ મકવાણા પરમાર હિરલ પારઘી શિલ્પા તો તમામને સુપ્રભાત હિરેન પરમાર સરિકા કોર ગુડ મોર્નિંગ ઠાકોર સુમિતા ગુડ મોર્નિંગ તો આપણે ઘણા દિવસો પછી ફરી પાછા મળી રહ્યા છીએ તમારા સુધી ઓડિયો એન્ડ વિડીયો વ્યવસ્થિત આવતો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર એક થંભ આપી દો મને આપણે ફરી પાછી આપણી કરંટની આ યાત્રાને શરૂ કરીએ ગુડ જિગ્નેશ ઠાકોર નમસ્કાર હેપી ન્યુ યર હેપી દિવાળી દોસ્તો ગઈકાલે એક દુર્ઘટના ઘટી મોરબીની અંદર સો વર્ષથી પણ વધારે જૂનો પુલ તૂટી ગયો અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય રાઈટ ઘણા બધા એ લોકોના નિધન થયા ત્રીસ ફૂટ પરથી નીચે પીડ્યા તેઓ નીચે જે પથ્થર હતા ત્યાં પટકાયા તો જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એમને એક અશ્રુભિની શ્રદ્ધાંજલિ વલ્ડિંગ બોક્સ પરિવાર પાઠવે છે ઓગણીસો ને ઓગણ એસી નાઇન્ટીન સેવન્ટી નાઇન જે મચ્છુ ડેમ ઘટનાની જે હોનારત થયેલી એ ઘટના પાછી યાદ આવી ખૂબ જ ઘટના કહેવાય દોસ્તો આવી ઘટનાઓ ઘટવી ન જોઈએ માટે જે લેવાવા જોઈએ જોઈએ છતાં પણ આવી ઘટનાઓ થતી રહેતી હોય છે પણ હવે આપણા હાથમાં શ્રદ્ધાંજલિ આપણે પાઠવી શકીએ ખાસ એ લોકોના આત્માને ભગવાન શાંતિ આપે ઓકે ગુડ સરસ વિશ કે તમારી લોકોની બધાની રજાઓ ખૂબ સારી ગઈ હશે તમે ઉત્સવો ખૂબ સારી રીતે ઉજવ્યા છે અને હવે બધા આપણે બધાએ ફરી પાછા આપણે બેક ટુ વર્ક આવીએ આપણે તૈયારી તરફ પાછા વળીએ ગઈકાલે તમે એસીએફનું પેપર પણ ઘણા બધા લોકોએ આપ્યું હશે તો તમે જોયું હશે કે કેવા સવાલો પૂછી રહ્યા છે ભાઈ પીએમ શ્રી શાળા કે જે મેં મુદ્દો ભણાવેલો છે તો એમાં કેટલી શાળાઓની જોગવાઈ છે કેટલી શાળાઓ બનાવવામાં આવશે એવો સવાલ પણ પૂછવામાં આવ્યો એનો મતલબ આ લોકો જેટલા ડીપમાં જઈ રહ્યા છે જેવા સવાલો પૂછી રહ્યા છે જેવા વિધાનો પૂછી રહ્યા છે એ પ્રકારના સવાલોને આપણે ભણવા ખૂબ જરૂરી છે બીજું કે સરકારે કોન્સ્ટેબલની પરીક્ષાની જાહેરાત કરી છે કે ભાઈ આવનારા સમયની અંદર જેટલી દળની ભરતી કરવામાં આવશે જેમાં પણ ભરતી કરવામાં આવશે તો અત્યારથી લાગી જઈએ આપણી પાસે સમય છે હજી ઘણો બધો સમય છે આટલા સમયની અંદર આપણે એક ચોક્કસ સિલેબસ તૈયાર કરી લઈએ એક વ્યવસ્થિત એનું વાંચન કરી લઈએ અને કરંટ અફેર્સની જવાબદારી તમે અમારી ઉપર છોડી દો બરાબર તો સો સો ટકા તમને સફળતા મળશે રાઈટ તો આજે આપણા લેક્ચર શરૂઆત કરીએ ઘણા દિવસો પછી મળ્યા છે ઘણા રજાના મૂડ છે પણ આટલા દિવસોની રજા બાદ આપણે ફરી આપણું જે રૂટિન છે આપણું જે વાંચન કાર્ય છે આપણું જે લેખન કાર્ય છે આપણું જે ભણવાનું કાર્ય છે એને આપણે આગળ ધપાવીએ તો સાંપ્રત પ્રવાહો કરંટ અફેર્સના ના આપ સૌનું હાર્દિક સ્વાગત છે વર્લ્ડ વર્લ્ડ ઇનબોક્સ પરિવાર આપ સૌને સત્કારે છે ઓક્ટોબર માસનો આજે છેલ્લો દિવસ 31 ઓક્ટોબર 2022 તો દોસ્તો મેં તમને જ્યારે છેલ્લો લેક્ચર લીધેલો રજાઓ પહેલા ત્યારે કીધેલું ગેપ પડે છે રજાઓ પડે છે પણ એ દરમિયાન જેટલા પણ ઇમ્પોર્ટન્ટ મેટર આવશે એની જવાબદારી તમે મારા ઉપર રાખજો બરાબર તો આ દરમિયાન જેટલા દિવસો પણ પણ આપણે છે એની જવાબદારી રહેશે તો આપણે હવે એવું કરશું કે જેટલા ઇમ્પોર્ટન્ટ દિવસો પાછલા સમયની અંદર આપણે નથી ભણી શક્યા એનો પણ આપણે સમાવેશ કરશું અને દરરોજ જે દિવસ છે તો ભણશું જ સાથે આપણે એક યોજના ભણવાનું પણ નક્કી કરેલું છે તો એ પણ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ સ્ક્રિન્શૉટ આપણા લેક્ચરને એ જ ફોર્મેટમાં આપણે આગળ વધારીએ છીએ પણ આટલા રજાના સમયગાળાની અંદર જેટલી પણ મેટર્સ આપણે ચૂકાઈ ગઈ છે એને આપણે અહીંયા કવર કરીશું બરાબર તો ફરી ફરી વખત આપ આપ ને શુભકામનાઓ તો જોઈએ આપણે આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ તો આ આજે 31 ઓક્ટોબર છે આજનો જે દિવસ છે તો આપણે ભણવાનો છે જેને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે નેશનલ યુનિટી ડે તરીકે ઉજવ્યો છે સરદાર પટેલ વર્ષી પરંતુ ચોવીસ ઓક્ટોબર એ યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવાય છે તો એ દિવસને પણ આપણે ભણવો ખૂબ જ જરૂરી છે તો પાછલા સમયની અંદર જે ઇમ્પોર્ટન્ટ દિવસો ગયા છે એ પણ ચૂકવવાના નથી તો સૌથી પહેલા ચોવીસ ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ ડે સંયુક્ત રાષ્ટ્ર દિવસ હવે તમે સાંભળો આખી કહાની કે ભાઈ શા માટે સંયુક્ત રાષ્ટ્રની જરૂરિયાત ઊભી થઈ તો એના માટે જવાબદાર છે દ્વિતીય વિશ્વયુદ્ધ હવે આપણને સૌને ખ્યાલ છે ભાઈ ફર્સ્ટ વર્લ્ડ વોર ભારતની અંદર બ્રિટિશરોનું રાજ હતું ભારતે ક્યારેય પણ વિશ્વ યુદ્ધ ની અંદર સહકાર આપ્યો નથી આ યુદ્ધમાં પણ બ્રિટિશરોએ આપણને પરાણે જોડી દીધા ઓગણીસો અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી જે કે જાપાનના બે શહેરો છે એના ઉપર બે ફટાકડા ફોડ્યા હતા લિટલ બોય અને ફેટમેન છ ઓગસ્ટ અને નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ આ બે બોમ્બ ફૂટ્યા એના કારણે જાપાને શરણાગતિ સ્વીકારીને આ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયો હવે વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ગયું પરંતુ હવે આવનારા સમયની અંદર ક્યારેય પણ આવું વિશ્વયુદ્ધ ના થાય આવું કોઈ મોટી જંગ ન થાય કે જેની અંદર માનવ ખુમારી થાય નાણાકીય રીતે ખુમારી થાય જીવના કેટલા લોકોના જીવ જાય ક્યારે આવી દુર્ઘટના ન થાય એના માટે આંતરરાષ્ટ્રીય ધોરણે હોવી જોઈએ કે જે વૈશ્વિક શાંતિ માટે કામ કરશે જેના વર્ષ એપ્રિલ થી જૂન સુધી વાત છે એક બેઠક યોજાય છે ઘણા બધા દેશના લોકો આ બેઠક ની અંદર ભાગ લે છે જે બેઠક યોજાઈ હતી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ની અંદર સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયા અમેરિકાની અંદર પચાસ થી વધુ દેશોના સભ્ય પચાસ થી વધુ દેશોના ચાર્ટર તૈયાર કરવામાં આવ્યો અને તેના પાયા પર જે ડ્રાફ્ટ સ્વીકાર સ્વીકારવાની સાથે વિશ્વને એક નવી સંસ્થા મળી જેને આપણે કહીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ કયો સમયગાળો હતો આ વર્ષ ઓગણીસો નો

હવે અહીંયા એક શબ્દ આવ્યો છે મેનહેટન તો એના ઉપરથી મને એક પ્રોજેક્ટ યાદ આવે છે પ્રોજેક્ટ મેનહેટન તો હું તમને એના વિશે પણ થોડીક અહીંયા માહિતી આપી દઉં આપણને ખ્યાલ છે કે અમેરિકા ને રશિયા ને છત્રીસ નો આંકડો છે પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા ને રશિયા હવે સમયે રશિયા નહોતું એ સમયે સોવિયત સંઘ હતું યુએસએસઆર હતું એ બંને એકબીજાની સાથે રહીને યુદ્ધ લડ્યા હતા પણ જ્યારે અમેરિકાએ જાપાન ઉપર પરમાણુ બોમ્બ એટોમિક વેપનનો ઉપયોગ કર્યો

ઘણા બાબતના જાણકાર લોકો એવું કહે છે કે પ્રોજેક્ટ મેનહેટન વિશે અમેરિકાના તત્કાલીન જે વાઇસ પ્રેસિડેન્ટ હતા એને પણ ઇન્ફોર્મેશન નહોતી તો બીજા કોઈને ક્યાંથી હોય સોવિયત સંઘને તો ક્યાંથી હોય બરાબર તો આખો પ્રોજેક્ટ મેનહેટન હતો હવે યુનાઇટેડ નેશન્સ દિવસ આપણે ચોવીસ ઓક્ટોબરે ઉજવીએ છીએ એનું હેડક્વાર્ટર ન્યુયોર્ક ખાતે છે તો એની અન્ય ઓફિસ કઈ કઈ જગ્યાએ છે એ પણ આપણે યાદ રાખી લઈએ

સમજાઈ ગઈ હોય તો કમેન્ટ બોક્સ ની અંદર એકવાર કમેન્ટ આપીજો જેથી કરીને મને ખ્યાલ આવે કે યસ एवरीथिंग इज क्लियर jignesh thakor ओके गुड ओके अक्षय दामोर ओके हिरेन પરમાર અરે વાહ સરસ તો 24 ઓક્ટોબર યુનાઇટેડ નેશન્સ ડે ત્યાર પછી આપણે જોઈએ 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ એકતા અભિમત લખો દેખતા હવે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પુરુષ જેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે તો એમની જન્મ તારીખ જે છે એકત્રીસ ઓક્ટોબર પંચોતેર એકતા દિવસ તરીકે ઉજવી તો કેમ એકતા દિવસ તો કે એમણે પાંચસો ને બાસઠ અથવા તો પાંચસો ને પાસઠ જેટલા દેશી રજવાડાઓને એક કર્યા અને આ એકતા માટે થઈને આપણે એમનો આ તારીખ એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ તો બીજું કે સરદાર વલ્લભભાઈ ઓળખવામાં આવે છે તો એનો સંબંધ છે જર્મની સાથે હવે તમે જર્મની જોશો તો જર્મની નાના નાના કબીલાઓ બનેલું એક ક્ષેત્ર હતું નાના કબીલા એટલે શું હતું કે નાનો વિસ્તાર તો જર્મની અંદર જર્મન ભાષા બોલનારા ઓગણચાલીસ જેટલા નાના કબીલાઓ હતા એનું નામ હતું ઓટોવાન ઓટોવાન જે ક્યાંના હતા જર્મની હતા જેને ઓગણચાલીસ જેટલા જર્મન ભાષા બોલનારા ક્ષેત્રોને ભેગા કર્યા અને અખંડ જર્મનીનું નિર્માણ કર્યું અઢારસો ને આજુબાજુનો સમયગાળો છે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું વિચારો ઓલા ઓગણચાલીસ દેશ ખાલી પ્રાંતો હતા નાના વિસ્તાર હતા પાંચસો ને પાસઠ દેશી રજવાડા આપણે આપણી પેન કોઈને નો તો રજવાડો આપી દેવાનું વાત અમે ભાવનગર વાસીઓ તો ખાસ ગૌરવ લેતા હોય ભાઈ અખંડ ભારતના નિર્માણની અંદર સૌથી પહેલું રજવાડું આપનાર કોઈ રાજા હોય તો એ છે ભાવનગરના નેક નામદાર પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમાર સિંહજી જેમણે એમનું આખું રજવાડું સરદાર પટેલના ચરણોમાં ધરી દીધું મા ભોમના ચરણોમાં ધરી દીધું અને આ સૌથી પહેલી પહેલ ભાવનગરે કરી ઐતિહાસિક રાષ્ટ્રીય સ્તરની નોંધ બહુ ઓછી લેવાય છે પરંતુ સો એ સો ટકાની નોંધ લેવાવી જોઈએ આટલા રજવાડાઓની અંદર સૌથી પહેલું રજવાડું કોણે આપ્યું ભાવનગરે આપ્યું

ભારતના જમ્મુ કાશ્મીરનો ઘણો બધો ભાગ પાકિસ્તાન દ્વારા ઓક્યુપાઈડ કરવામાં આવ્યો છે જેને આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ જેને પાકિસ્તાન વાળા આઝાદ કાશ્મીર કહેતા હોય છે બરાબર પણ એ ભારતનો ભાગ છે અને હંમેશા રહેવાનો છે તો આના માટે સરકારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલે અલગ અલગ ઓપરેશનો હાથ ધરેલા જેપી એક સવાલ હમણાં પૂછાય પણ ગયો અને એ શું તો કે હૈદરાબાદને ભારત સંઘમાં જોડવા માટે હાથ ધરવામાં આવેલું ઓપરેશન કયું હતું

સૈન્ય કાર્યવાહી હતી અને આખરે પાંચ દિવસના યુદ્ધ બાદ હૈદરાબાદે સરેન્ડર કરેલું નેહરુ અને સરદાર પટેલ વચ્ચે વિવાદો થયેલા નેહરુ એમ હજી આપણે આઝાદ છીએ આપણે આપણે પ્રકારનું ઓપરેશન ન કરવા જોઈએ આંતરરાષ્ટ્રીય લેવલ નું થોડુંક વિચારવું જોઈએ ત્યારે સરદાર પટેલ શું કહેતા કે બહુ પ્રેક્ટિકલ બનવાનું બહુ આદર્શવાદી બનવાનું નહીં હૈદરાબાદ ને ભારત ભાગ બનાવવા માટે આ પ્રકારનું ઓપરેશન જરૂરી છે એમણે આદેશ આપો એમ કે એમની પાસે એ સમયે ગૃહ મંત્રાલય હતું માહિતી અને પ્રસારણ મંત્રાલય પણ હતું પરીક્ષામાં પૂછાયેલો કાશ્મીરની જવાબદારી હોત તો કદાચ આજે આ કાશ્મીરનો નો પ્રશ્ન ક્યારે જ ન હોત કેમકે આ ખુમારી આપણા લોખંડી પુરુષ તો ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ આપણે નમન કરીએ અને આજના દિવસને એકત્રીસ ઓક્ટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ અને હંમેશા આપણે યાદ પણ રાખ્યા દિવસ ઉજવો જ જોઈએ બરાબર અને પરીક્ષામાં પૂછવાની દ્રષ્ટિએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે જ બરાબર તો અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ આખો મુદ્દો તમને સમજાઈ ગયો સરદાર પટેલ વિશે ગમે એટલી વાતો કરીએ એટલી ઓછી છે કેમ કે એક કેમ કે આખો ઇન્સ્ટિટ્યુશન છે કોઈ વ્યક્તિત્વ એક એવું મહાન વ્યક્તિત્વ જે આખું એક ઇન્સ્ટિટ્યુશન છે રાઈટ ગુડ સમજાઈ ગયું ને દરેકને ચાલો ગુડ ત્યાર પછી જોઈએ આપણે આજની મેટર્સ એના તરફ આગળ વધીએ સવાલો ત્યાર પછી મેટર્સ સવાલ ત્યાર પછી એની મેટર એ દિશામાં આપણે આગળ વધશું જો મુદ્દો તમને સમજાઈ ગયો બંને દિવસો તમને સમજાઈ ગયા હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ આપી દે આપતા રહેજો કે યસ ક્લિયર થઈ જાય છે બધું વ્યવસ્થિત સમજાય છે ગુડ સરસ કટારા સરોજબેન સમીપ અજવાળી અક્ષય દામોર હિમાક્ષી ચૌધરી હિરેન પરમાર અરે વાહ વેરી ગુડ સરસ ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ ભારતમાલા પરિયોજના કયા વર્ષે જાહેર કરવામાં આવી હતી આ ભારતની એક મહત્વની યોજના આપણે દરરોજ જે એક યોજના ભણવાની છે એ અંતર્ગતની આજની યોજના છે ભારતમાલા પરિયોજના આવી એક બીજી યોજના પણ છે સાગરમાલા પરિયોજના એ પણ આપણે આવનારા સમયની અંદર ભણીશું તો ભારતમાલા પરિયોજના કયા વર્ષે જાહેર કરવામાં આવી હતી બે હજાર સોળ સત્તર અઢાર કે ઓગણીસ તેને આવડે લોકો જવાબ આપજો બે હજાર સત્તર હરેશ મકવાણા પટેલ ઋત્વી दिंपल जोशी खाती भट्ट बी ओके 2017 कल्पना बा वाघेला बी मीना वसावा डी ओके पार्गी शिल्पा बी किरण परमार बी प्रशांत वसावा ई ओके जो अबदा एवा सवाल हो छ के तुमने हमें आशाश्वत सवाल के हमेशा पूछाता रहता सवाल हो बराबर तो भारतमाला परियोजना के जे भारत सरकार नी खूबज महत्वपूर्ण योजना छे મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ હાઈવે ધોરીમાર્ગ મંત્રાલય જે છે એની આ યોજના છે 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 ધોરીમાર્ગ મંત્રી કોણ તો સાહેબ એટલે આ યોજના આવનારા સમયની અંદર અને તમે છેલ્લા પેપર જોશો તમને ખ્યાલ આવશે ક્યારે લોન્ચ થઈ કયું મંત્રાલય છે આવા અલગ અલગ સવાલ પૂછાતા રહેતા હોય છે તો આ યોજના ભારત માલા પરિયોજના બે હાજર સત્તર ની અંદર જાહેર કરવામાં આવી હતી તો હવે આપણે આખી આ યોજના વિશે માહિતી મેળવી લઈએ બે હાજર સત્તર માં જાહેર અને એના માટેનું મંત્રાલય કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય મંત્રાલય અથવા તો રાજમાર્ગ જેના મંત્રી ગડકરી સાહેબ છે ગડકરી અત્યારે ભારતની અંદર સૌથી સારું કામ જો કોઈ મંત્રાલય કરતું હોય તો એ આ છે પરિવહન મંત્રાલય અને નીતિન ગડકરી સાહેબ કે જેમણે હમણાં સંસદની અંદર ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ શું આપ્યું બે હાજર ચોવીસ પચીસ સુધીમાં હું ભારતના રસ્તાઓ અમેરિકાના જેવા રસ્તા કરી દઈશ જેવા અમેરિકાની અંદર રોડ છે એના બે તબક્કા છે બે ફેઝ છે પહેલો ફેઝ છે બે સત્તર થી બે હાજર બાવીસ સુધીનો અને બીજો ફેઝ છે બે હાજર થી બે હાજર ચોવીસ સુધી

અત્યારે પીએમ શ્રી યોજના અંતર્ગત કેટલી શાળાઓ બનશે એ સવાલ ગઈકાલની પરીક્ષામાં પૂછાઈ ગયો એસીએફ ની અંદર તો અહીંયા કેટલા કિલોમીટરનો રસ્તો બનશે પહેલા ફેઝ અંતર્ગત એવો પણ આંકડો પૂછી શકે પરીક્ષાની અંદર તો પહેલા ફેઝ અંતર્ગત ચોંત્રીસ હજાર આઠસો કિલોમીટરનો રસ્તો બનાવવાનો છે જેની અંદર પાંચ લાખ પાંત્રીસ હજાર કરોડનો ખર્ચ થવાનો છે અને જેમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે શું કીધું કે પહેલા ફેઝનો જે ટાર્ગેટ છે એ પૈકી

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મંત્રાલય આખવાનું આયોજન કરી રહ્યું છે એના માટેની એક મુખ્ય એજન્સી કઈ છે તો કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના માટેની મુખ્ય એજન્સી છે બે તબક્કાની અંદર આખો કામગીરી થશે અને એના માટે પાંચ લાખ પાંત્રીસ હજાર કરોડ જેટલો ખર્ચ થવાનો છે

ओके okay. शर्मी बारिया वसावा हेमलता कुमारी डिंपल जोशी ग्रेट अफेक्ट सर ओके okay. हितेश परमार कटारा सरोजबेन सोलारी वाडेर ओके गुड तो आ भारत माला परी योजना हेलो राजकोट ओके गुड चल सरस नेक्स्ट क्वेश्चन छे कि कई नदी पर बनना देशना प्रथम केबल कम

ડી કૃષ્ણા 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 મોટા ભાગના લોકોનું છે છે નદી 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 તો સાચો જવાબ પર બનનારા કેબલ કમ સસ્પેન્શન બ્રિજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે આવનારા સમયની અંદર અમુક વર્ષોની અંદર આ પુલ તૈયાર થઈ જશે કે જે આ પ્રકારનો વિશ્વનો બીજો અને ભારતનો પહેલો પુલ હવે આપણે જોઈએ કે ખરેખર શું આખું આયોજન છે તો પેલા એ ધારો કે આ પુલ છે અહીંયાથી પાણી પસાર થાય છે બરાબર તો આ પુલ તો જ્યારે એ પુલને ને કેબલથી જોડવામાં આવ્યો હોય ને તો એને કેબલ કમ એને કેબલ બ્રિજ કહેવાય કેમ કે બ્રિજ શેનાથી જોડાયેલો છે કેબલ થી જોડાયેલો છે જેમ કે આપણે ભરૂચની અંદર આપણે નર્મદા ઉપર જે પુલ આવેલો છે એ કેબલથી જોડાયેલો પુલ છે રાઈટ સસ્પેન્શન બ્રિજ એટલે શું અહીંયાથી આપણે જોઈએ સસ્પેન્શન બ્રિજ આ પ્રકારનો આ બ્રિજ આખો કે જ્યાં એને સપોર્ટ માટે થઈને ખાસ સસ્પેન્શન હોય અલગ અલગ તો એને એને કહેવાય સસ્પેન્શન સસ્પેન્શન થી સપોર્ટ સપોર્ટ ન મળ્યો પણ મળેલો હોય બરાબર એ જેના ઉપર પુલ ઉપર વજન થવાનો છે પુલ જેનો ઉપર ટકેલો છે સસ્પેન્શન હોય પરંતુ જ્યારે એક આ સસ્પેન્શન અને આ પ્રકારના કેબલ બંને થકી જોડાયેલો જે પુલ હોય બંને થકી સપોર્ટ મેળવેલો પુલ હોય એને કહેવાય કેબલ સ્ટેડ કમ સસ્પેન્શન પુલ તો આ પ્રકારનો દેશનો પહેલો પુલ કૃષ્ણા નદી પર બનવાનો છે કે જે બે રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ બે રાજ્યને જોડવાનો છે તમે અત્યારે ઇમેજ મૂકતા અહીંયા હું ભૂલી ગયો તમે લેક્ચર પૂરો થાય પછી ઈમેજ જોજો તમને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું રાઈટ તો આ પ્રકારનો પહેલો પુલ બનશે અને આ અંગેનું ટ્વીટ કોણે કર્યું હતું તો કે નીતિન ગડકરી સાહેબે આ અંગેનું ટ્વીટ કર્યું હતું હવે આ પ્રકારના પુલથી શું ફાયદો થશે તો કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચેનું જે અંતર છે જે આપણે એના માટે 80 કિલોમીટર જેટલું અંતર ઘટી જવાનું છે તો કઈ નદી ઉપર આ પુલ બનવાનો છે કૃષ્ણા નદી ઉપરથી તમારો સવાલ અહીંયાથી નીકળી શકે ત્યાર પછી તેલંગાણાનો કયો વિસ્તાર તો કે સોમાશિલ અને આંધ્રપ્રદેશનો આત્મકુર સોમાશિલ અને આત્મકુર આ બે ક્ષેત્રો આ બે વિસ્તારોને આ પુલ જોડશે તો આને કેમ યાદ રખાય તો અહીંયા મસ્ત મજાનો આમ પુલ બનાવી નાખાય જો મસ્ત અહીંથી પાણી જતી હોય નદી જતી હોય સરસ મજાનું આ પુલ અને અહીંયા લખી નાખાય શું તો કે સોમા સીલ તેલંગાણા અને અહીંયા લખી નાખાય આત્માપુર આંધ્રપ્રદેશ એટલે હવે આ ઈમેજ આપણને ક્યારેય ભૂલાય નહીં તમે સમજી રહ્યા છો દરેક મુદ્દો હવે પુલ કઈ ફોરેસ્ટ રેન્જ માંથી પસાર થશે તો આવા સવાલ પર્યાવરણના સવાલ એવા પૂછવા મળ્યા છે તો આ જે પુલ છે એ નલ્લા મલ્લા ફોરેસ્ટ રેન્જ માંથી પસાર થશે હવે હું તમને થોડું નકશો પણ સમજાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે આપણે નકશા ઉપર ખાસ વધારે ફોકસ મુકતા હોઈએ છીએ એટલા માટે તો અહીંયા છે આંધ્રપ્રદેશ નો વિસ્તાર બરાબર અહીંયા છે આ તેલંગાણા તો અહીંયા આ

જેમ કે રાજપતનું નામ કરીને કર્તવ્ય પથ કર્તવ્યપદકાલની પરીક્ષામાં પૂછાઈ ગયો તો સીધો સવાલ પૂછે કે કૃષ્ણા નદી પર બનેલા અથવા તો કૃષ્ણા નદી પર બનનારા ટેબલકમ સસ્પેન્શન પુલને કયા નામે ઓળખવામાં આવશે અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે સવાલ ક્યારે પૂછણ એની ઉપર આધાર રાખે સવાલ તો પ્રગતિનો હાઈવે ભગવાન કરે કે એમાં કોઈ દુર્ઘટના ઘટે નહીં કોઈ ભ્રષ્ટાચાર થાય નહીં ઓકે ચિંતનભાઈ હેલો ઓકે ગુડ

તો અહીંયા તમે જો કાચનો બનેલો વોકવે છે લાઇટિંગ હશે ગોપુરમ જેવું તોરણ છે તો એક યુનિક એક અલગ જ પ્રકારનો આખો છે તમે ઈમેજ જોશો એટલે તમને બધું ખ્યાલ આવશે સમજી રહ્યા છો ઓકે થેન્ક યુ જોશી હેલો ઓકે ગુડ તો સૌથી મહત્વનો પ્રશ્ન દેશનો પ્રથમ કેબલકમ સસ્પેન્શન બ્રિજ કૃષ્ણા નદી પર આખો મુદ્દો તમને ગળા હેઠળ ઉતરી ગયો હવે અને આવા સવાલ પૂછાવાના છે તમે ખાસ યાદ રાખજો આવનારી પરીક્ષાની અંદર કોન્સ્ટેબલ આવે છે પીએસઆઈ ની ભરતી આવે છે જીપીએસસી ક્લાસ વન ટુ આવે છે અને બીજી ઘણી બધી પરીક્ષાઓ જાહેર થવાની છે અને આપણી પાસે હજી ઘણો સમય છે પણ ઘણો સમય છે એટલે આપણે બેઠા નથી રહેવાનું આપણે રીડિંગ કરવાનું છે સમજાઈ ગયું હોય તમને આખો મુદ્દો તો કમેન્ટ બોક્સની અંદર મને કમેન્ટ આપી દો એક થમ આપી દો કે યસ કે સમજાઈ ગયું છે ગુડ ઘણા લોકો પહેલી વાર છે આજના લેક્ચરમાં તો એમને જાણ કરી દઉં કે રોજ સવારે અગિયાર વાગે સન્ડે નહીં રવિવારે રજા છે બાકીના તમામ વર્કિંગ દિવસોની અંદર સવારે અગિયાર વાગે આપણે લેક્ચર લેતા હોય છે વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર લાઈવ લેક્ચર આવતો હોય છે કરંટ અફેર્સ નો રાઈટ ગુડ ચાલો કલ્પનાબા વાઘેલા દેવાંગી સિદ્ધપુરા અક્ષય ગોહિલ પારગી શિલ્પા સમીપ અજવાળિયા મિતેશ પરમાર ઓકે પિન્ટુ સુવતાર ઓકે ગુડ કૃણાલ વાડુ ગુડ વેરી ગુડ સરસ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એ પહેલા વર્લ્ડ બોક્સ એકેડમી સુરત ખાતે સેટ 1 2 માટે બેચ શરૂ થવા જઈ રહી છે ત્રણ નવેમ્બર થી બેચ શરૂ થવાની છે સાંજે છ થી આઠ માં જો તમને લોકોને જોડાવાની ઈચ્છા હોય અથવા તો ડેમો લેક્ચર ભરવાની છે તમે મુલાકાત લઈ શકો છો અધરવાઈઝ વધારે તમારે માહિતી જોઈતી હોય તો તમે પંચોતેર ચુમ્મોતેર જીરો છ જીરો પાંચ જીરો પાંચ ઉપર કોલ કરી શકો છો ત્યાર પછી ફ્રી માર્ગદર્શન સેમિનાર કેટાટ અને વનરક્ષક માટે જો આ બધા સવાલ તમને વન રક્ષકમાં પૂછાઈ શકે કૃષ્ણા નદી ઉપર આવો પુલ બને તો એ તમને વન રક્ષકમાં પૂછાઈ શકે સવાલ રાઈટ

અહીંયા જ મેટર યાદ રહી જાય અહીંયા જ સવાલ યાદ રહી જાય અહીંયા જ આખો મુદ્દો યાદ રહી જાય એવો આપણે પ્રયત્ન કરશું ચાલો આપો મારા ભાઈઓ તથા બહેનો હમ અક્ષય દામોર

બરાબર જાપાન ઓકે ચાલો શાંતિ તમે ગિફ્ટ નું પૂરું નામ ચાલે જ હશે તમને છતાં પણ યાદ રાખવું જરૂરી છે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ

કે ભાઈ આપણા દેશની અંદર બધી વસ્તી એકસો પચીસ કરોડની વસ્તી રોજ કરોડોનો ટ્રાન્ઝેક્શન થતા હોય બધા લોકો બેન્કિંગ સાથે જોડાયેલા હોય જ મોટા ભાગના લોકો હવે તો ગામડા સુધી પણ આપણે પોસ્ટ પેમેન્ટ બેંક પહોંચી ગઈ છે તો આપણા જે નાણાકીય વ્યવહાર છે તો એને વધુ સિક્યોર કરવા એમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જેમ કે આપણે અત્યારે બધા યુપીઆઈનો નો ઉપયોગ કરીએ છીએ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ

ઘણા લોકો કેમ ચેટિંગ કરતા હોય ભાઈ ટેલિગ્રામમાં ચેટિંગ કરતા હોય વોટ્સએપમાં ચેટિંગ કરતા હોય સિગ્નલમાં ચેટિંગ કરતા હોય તો ઘણા લોકો એ પોતાના આ મેસેજને વધુ સિક્યોર બનાવવા માટે થઈને ગૂગલ પે માં ચેટિંગ કરતા હોય પેટીએમમાં ચેટિંગ કરે બરાબર કે ભાઈ ચાલો પૈસા તો સિક્યોર રહે કે ન રહે પણ અમારા મેસેજ તો સિક્યોર રહેશે એમ તો આવા પ્રકારનું અલગ અલગ ટેકનોલોજી નાણાકીય ક્ષેત્રમાં આવે એ માટેથી આ પ્રકારનો એમાંયુ થયા છે જો શું શું કામ કરશે

આ બધી ટેકનોલોજીનો નાણાકીય ક્ષેત્રમાં કેમ ઉપયોગ કરી શકાય એના ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવશે તમે સમજો છો ને દરેક મુદ્દાઓ હવે અહીંયા એક નવી ટેકનોલોજી આવી બ્લોક ટેકનોલોજી તો ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે ભાઈ બ્લોક ટેકનોલોજી શું છે હવે તમને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇન વોક્સ માય ક્લાસ એપ્લિકેશન છે જેમાં મેં આખું કમ્પ્યુટર બનાવેલું છે એમાં મેં સવિસ્તર સમજાવ્યું છે બ્લોક ટેકનોલોજી કોને કહેવાય પણ અત્યારે અહીંયા મુદ્દો આવ્યો છે એટલે હું તમને બ્લોકચેન ટેકનોલોજી સમજાવી દઉં કોને કહેવાય બ્લોકચેન ટેકનોલોજી ઓકે સરળતાથી તમે સમજો થોડીવાર અહીંયા ધ્યાન આપશો એટલે તમને બ્લોકચેન ટેકનોલોજી સમજાઈ જશે ખૂબ જ સરળતાથી હવે તમારા લોકોના અત્યારે અકાઉન્ટ બેંકમાં હશે તો તમારી કેટલી ડિટેલ બેંક પાસે હશે તમારું નામ તમારા પપ્પાનું નામ તમારું એડ્રેસ તમારો પાન કાર્ડ નંબર પછી તમારા ખાતાની અંદર કેટલા પૈસા આવે છે કેટલા પૈસા ક્યાં જાય છે

બરાબર ઘણા બધા હશે આ નવા વર્ષ નિમિત્તે પગે લાગે ને પછી ના મને હું તો મોટો થઈ ગયો એન્ટ્રી કઈક એક જ જગ્યાએ પડે છે ધારો કે એનો ડેટાબેઝ છે અને હવે કોઈકની મનશા ખરાબ થાય છે અને એના હાથમાં જો આ ડેટાબેઝ આવી જાય તો શું હાલત થાય તો કે જેટલાના પણ એકાઉન્ટ અહીંયા હતા એ બધાની ડિટેલ લીક થઈ તો આના કરતા વિચારો તો કે આ જ ઇન્ફોર્મેશન તમારી આ જ ઇન્ફોર્મેશન અલગ અલગ જગ્યાએ અલગ અલગ અંદર હોય તો કેટલું સારું તો તમારી ડિટેલ તમારું નામ અહીંયા હોય આ એક ડેટાબેઝ તમારી અકાઉન્ટ ડિટેલ અહીંયા હોય આ ડેટાબેઝ ડી ટુ એસબીઆઈ નો જ ડેટાબેઝ છે પછી તમે જેટલાના ટ્રાન્ઝેક્શન કર્યા હોય પગે લાગવા પગે લાગ્યા મને ન દેવાય મને ન દેવાય જેને પછી ખચકાવી લીધા પૈસા એ પૈસાની બધી ડિટેલ અહીંયા છે તમારી જ ડિટેલ અલગ અલગ જગ્યાએ છે એટલે કોઈ વ્યક્તિના આ છે એક વસ્તુ ખાલી નામ જ આવે બીજી વસ્તુ ખાલી હોય એકાઉન્ટ નંબર જ આવે ત્રીજી વસ્તુ ખાલી હોય ખબર જ પડે પૈસા આમાં કોના કેટલા છે પણ એ વ્યક્તિનું નામ કે એની બીજી ડિટેલ મળે નહીં

જે ખૂબ જ સંવેદનશીલ ઇન્ફોર્મેશન છે કે જે પૈસાને લગતી ઇન્ફોર્મેશન છે બધી અલગ અલગ જગ્યાએ હા હાજર અલગ અલગ ડબ્બામાં હાજર હોય અને એની વચ્ચે કંઈક કમ્યુનિકેશન થાય એવું એક આધો રસ્તો તો હોય તો આ પ્રકારની આખી વ્યવસ્થાને કહેવાય બ્લોક ચેન ટેકનોલોજી સામાન્ય રીતે નાણાકીય ક્ષેત્રની અંદર આનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે ઓકે ઓકે સરખું સંભળાતું નથી હલો હમ હમ સહેજ વોલ્યુમ તમે જો ફાસ્ટ કરશો તો કદાચ સંભળાઈ જશે તો ખ્યાલ પડ્યો તમને દરેક લોકો આખો બ્લોક ચેન ટેકનોલોજી શું છે તો આવી પ્રકારની અલગ અલગ ટેકનોલોજીને ફાઈનાન્શિયલ ક્ષેત્રની અંદર લાવવા માટે થઈને એને વધુ કહેવાય ને સિક્યોર બનાવવા માટે થઈને આ પ્રકારના ગિફ્ટ સિટી એ જાપાનની સંસ્થા સાથે એમઓયુ કર્યા છે તો સાથે યાદ રાખી લો કે ગિફ્ટ સિટીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે તો કે તપન રે તપન રે એના

જીગ્નેશ ઠાકોર કહે છે કે જે રજા પડી એનું કવર કરાવી દીજો જી જીગ્નેશભાઈ તમે જ્યારે પેપર દઈને આવશો ત્યારે તમે મને સો સો ટકા કહેશો કે ભાઈ આમાંથી સવાલો પડ્યા છે અને પૂછાના છે આ તમારી એક કલાક ક્યારેય વેસ્ટ નહીં થવા દો એ મારી જવાબદારી બરાબર ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ

ભાવનગર ખાતે એડમિશન લેવાની ઈચ્છા હોય ડેમો લેક્ચર ભરવાની ઈચ્છા હોય તો તમે ભાવનગરની પણ મુલાકાત લઈ શકો છો અને વધારે તમારે માહિતી જોતી તો બંને શાખાના અહીંયા મોબાઈલ નંબર પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મોબાઈલ નંબર છે તમે ત્યાં વાત કરી શકો છો ત્યાર પછીનો સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ કે નેશનલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ જો ડિજિટલ ઇન્ડિયાના સવાલ પૂછાય જ નેશનલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ ઓકે અમીનભાઈ અમીન અંસારી કે છે કે પદાધિકારીઓ સાથે ચલાવજો હવે સો ટકા પદાધિકારીઓને આપણે ચલાવતા રહીશું ડન ઓકે चलो झटपट से जवाब આપો SBI કર્ણાટક બેંક HDFC બેંક એક્સિસ બેંક B કર્ણાટક બેંક મિતેશ પરમાર કે છે B ઓકે પ્રશાંત હોસાવા C હાર્દિક આહીર A સમી પજવાળિયા A SBI દેવાંગી સીતપુરા B કર્ણાટક ઓકે ચાલ સોનાલી વાઢેર B કટારા સરOJબેન A

ટ્રાન્સફોર્મેશન એવોર્ડ એને આવ્યો છે સમજો છો તમે દરેક મુદ્દો ઓકે હવે કે કઈ કઈ કેટેગરી હોય છે એના માટે કઈ કઈ કેટેગરી માટે આ એવોર્ડ એને જ થતો હોય છે તો પેલા તો એમ્પ્લોય એન્ગેજમેન્ટ એંગેજમેન્ટ કર્ણાટક બેંકની અંદર એમ્પ્લોય એન્ગેજમેન્ટ એટલે શું કે એમ્પ્લોયની ભાગીદારી કેટલી છે એક પ્રકારે એનું એન્ગેજમેન્ટ કેટલું છે ત્યાર પછી ઓપરેશનલ એક્સેલન્સ

KBL વિકાસ એવી પહેલ શરૂ કરી હતી 2017 માં એનું સફળ અમલીકરણ કર્યું અને એટલા માટે એનો ચરે એવોર્ડ મળ્યો છે ત્યાર પછી KBL NXT NXT એટલે શું તો કે ભાઈ ફ્યુચર ની અંદર કર્ણાટક બેંક કેવા આયોજનો છે એના માટેનો કોક પ્રોજેક્ટ છે એને 2021 માં એને જારી કર્યો હતો અને એટલા માટે આવા શ્રેષ્ઠ કાર્યો કરે એટલે આ પ્રકારનો શ્રેષ્ઠતાનો એવોર્ડ ડિજિટલાઇઝેશન નો આખો એવોર્ડ કર્ણાટક બેંક ને એનેચ કરવામાં

કેગ નથી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ નથી જેને આપણે કેગ કહેતા હોઈએ છીએ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એ આ નથી આ શું છે તો તો કે જનરલ ઓફ છે ભારતના સત્યાવીસ માં કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ભારતી દાસ સોનાલી સિંઘ રાજેશ સિંહ કે સૌમ્ય અગ્રવાલ એ ભારતી ભારતી ઓકે સમજાય છે ને ભાઈ તમને દરેક લોકોને આખો મુદ્દો ક્લિયર થાય છે ને

કે ભારતી દાસને સત્યાવીસમાં કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણને પ્રશ્ન થાય કે આ કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ ક્યાંથી ગોત્યા આવ્યા તમે ઘડીકમાં તો હું તમને આખો મુદ્દો સમજાવી દઉં કેક તો આપણને ખ્યાલ જ હોય આપણે બંધારણમાં ભણતા હોઈએ છીએ ઓકે એકાદા લેક્ચરની અંદર હું તમને ક્યાં ગઈ ભણાવી દઈશ સારવાર ઓકે પદાધિકારીઓની વાત થાય આપણે ક્યારેક લઈ લેશું જ્યારે મુદ્દો એવો આવશે ત્યારે આખી ડિટેલ આપણે સ્ટેટિક પોષણની કવર કરી લઈશું તમને સૌને ખ્યાલ છે ભારતનું એક મંત્રાલય જેને આપણે કહીએ છીએ કેટલા બધા વિભાગ હોય જે પૈકીનો એક વિભાગ છે જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર એક્સપેન્ડિચર થાય એટલે ખર્ચો હમણાં દિવાળી ઉપર તમે બધા ખૂબ જ ખર્ચો કર્યો હશે ઘણા લોકો ફરવા જતા રહ્યા

ઓગણીસો ઇન્ડિયન સિવિલ આવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ પરીક્ષાથી માત્ર આઈએસ જ નહીં માત્ર આઈપીએસ જ નહીં માત્ર આઈએફએસ જ નહીં માત્ર આઈએફઓએસ જ નહીં આ અંતર્ગત તમે અલગ અલગ ચોવીસ જેટલી સર્વિસ મળે રેલવે રેલવે સર્વિસ 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 ને ને જે એક છે ઇન્ડિયન સિવિલ અકાઉન્ટ સર્વિસ ઇન્ડિયન સિવિલ સર્વિસ ઓગણીસો અઠ્યાસી ની બેચના ઇન્ડિયન અકાઉન્ટ સર્વિસના ઓફિસર છે ઓકે તો એક કોના અનુગામી બન્યા તો ભારતી દાસ ની નિયુક્તિ કરવામાં એ પેલા એ પદ કોણ સંભાળતું હતું તો કે સોનાલી સિંઘ સંભાળતા હતા તો તમને એવો સવાલ પૂછી શકે એટલા માટે આખો મુદ્દો હતો કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ સમજાય ગયું ને દરેક ને આ ચાર્ટ તમારા મગજમાં રહી જશે તમારી પાસે આ પીડીએફ થોડા સમયમાં જ તે મળી જશે તમને ટેલિગ્રામ ચેનલમાં એટલે પછી કાંઈ વાંધો આવશે નહીં ઓકે કાલે આવા સવાલ એસીએફમાં જોયા ઘણા થઈ ગયું કે પૂછાય પણ કેમ કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ

આવી પ્રજાતિ કોને મળતી હોય તો કે જે શોધ સંશોધન કરે એને મળે જે લોકો આ પર સર્ચ કરતા હશે આપણો લેક્ચર પણ મળતો હશે તો તમિલનાડુના કેટલાક રિસર્ચર છે જે આ પ્રકારનું રિસર્ચ કરતા હોય છે આખી આ પ્રજાતિઓને લગતું રિસર્ચ કયા કયા વ્યક્તિઓ છે તો કે ધનિષ ભાસ્કર એચ શંકર રામન અને નિકો કસાલો આ લોકો જયારે પોતે રિસર્ચ કરી રહ્યા હતા અંદાજીત બે વર્ષ પહેલાની વાત છે ત્યારે આ પ્રકારની ની એક નવી ખડ માકડા પ્રજાતિ મળી હતી એમણે એને લીધી એનું ટેસ્ટિંગ વગેરે કર્યું અને ત્યાર પછી ખબર પડી કે આ પ્રકારનું એક આખું નવું જ આ પ્રાણી છે નવી નવું જ જીવ છે અને હવે એને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાને લેવામાં આવશે તો આ ત્રણેય એક પ્રકારે ડોક્ટર રિસર્ચર છે એમની આ ટીમે આખું કામ કર્યું અને આ પ્રજાતિ એમને મળેલી છે કઈ જગ્યાએથી તો કે અન્ના મલાઈ નગર અન્ના મલાઈ નગર જે

લોકો ઉપરથી દ્રવિડ અને એક્રિસ એટલે શું એક્રિસ એટલે એક પ્રકારની ખડમાકડાની પ્રજાતિ એના માટેનો એક ગ્રીક શબ્દ છે ખડમાકડાને ગ્રીકમાં શું કહેવાય એક્રિસ તો એ બંને ભેગા કરીને બનાવવામાં દ્રવિડ એક્રિસ અને બીજું કે અન્નામલાઈ નગરમાંથી મળ્યું છે એટલે એના નામ આપવામાં આવ્યું અન્નામલાઈ કાસ તો આવી રીતે આખું પૂરું નામ થયેલું છે આ આખા રિસર્ચ જે થયું એની આખી માહિતી ક્યાં પબ્લિશ થઈ તો કે જુટાક્ષા નામના જર્નલની અંદર નેચરલ જર્નલ જુટાક્ષા જર્નલ આવા અલગ અલગ પ્રકારના મેગેઝીન જે અમુક સમય પબ્લિશ થતા હોય અને એમાં ઘણા બધા એવા રિસર્ચ પબ્લિશ થતા રહેતા હોય છે તો જુટાક્ષા જર્નલની અંદર આખા રિસર્ચની માહિતી પબ્લિશ કરવામાં આવી હતી સીધો સવાલ મેં જે અહીંયા બનાવ્યો એ સવાલ પૂછે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ખડમાકડાની નવી પ્રજાતિ દ્રવિડા ક્રિસ અન્ન મલાયકા મલાયકા અરોરા નથી ભાઈ હો ઘણાને મલાયકા અન્ન મલાયકા વાહે મલાયકા જોઈને મલાયકા અરોરા યાદ આવશે આ પ્રજાતિ કયા રાજ્યમાંથી મળી સિમ્પલ તમિલનાડુ ક્લિયર ત્યાર પછી આજના કેટલાક વનલાઇનર આપણે જોઈ લઈએ કે જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વન લાઈનર આમાંથી ક્યાંક ને કંઈક સવાલ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે ઓકે ગુડ તો વિજય દેવરકોન્ડા ફાયર બોલ્ટ નવા બ્રાન્ડ એમ્બેસેડર ફાયર બોલ્ટ આપણને ખ્યાલ છે સ્માર્ટ વોચ ની કંપની છે ફાયર બોલ્ટ તો એના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ વિજય દેવરકોન્ડા બરાબર એના કોન્ડા નહીં તો એને નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે ફાયર બોલ્ટ અન્ય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ કોણ છે તો કે કિયારા અડવાણી

ત્યાર પછી સૂર્યકુમાર યાદવ ભારતના સ્ટાર ક્રિકેટર થ્રી સિક્સટી ડિગ્રી ક્રિકેટર જેને આપણે કહીએ છીએ એને પણ પિન્ટોલા નામની એક સંસ્થા એક ઓર્ગેનાઇઝેશન છે પિન્ટોલા એક કંપની છે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો આપણે પિન્ટોલા શું છે કાંઈ નથી ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે શું કે રોજ ખવાય અને પૂરું થઈ જતું એવી વસ્તુ આપણે જે રોજબરોજની બરોજની ઉપયોગ લેતા હોય એ પ્રકારની વસ્તુઓ તો ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એ કંપની છે દાસ ફૂડટેક પ્રાઇવેટ લિમિટેડ એની જે એક સબસિડરી કંપની છે પિન્ટોલા એની અલગ અલગ પ્રોડક્ટ માર્કેટમાં મળતી હોય છે તો એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતના સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ કાલની મેચ તમે જોઈ છે તમને ખ્યાલ હશે આ વર્લ્ડ કપ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે આવા સવાલે પૂછી લે ક્યારે પિઝા હટ ક્યાં આપણા દેશની અંદર ગુજરાતની અંદર પીઝા હટ નોન વેજ વેજીટેરિયન પિઝા સૌ શરૂ કર્યા ગુજરાતમાં આવું પૂછી લઈશ ભાઈ એટલે હું હું ભણવું પડશે ઓકે સૂર્યકુમાર યાદવ ને પણ યાદ રાખીએ ત્યાર પછી એક યુનાઇટેડ સ્ટેટ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ના સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેનું નામ છે સ્કોટ ભૂરો નાથ હોય કેવી મજા આવે આપણું પોતાનું લાગે ભૂરો નાથ હોય આ તો છે સ્કોટ નાથાન એ ભારત આવ્યા હતા બોમ્બે ગયા હતા દિલ્હી યાત્રા એને કરી હતી એમાં વિશેષ ડિટેલમાં આપણે પડતા નથી ખાસ આ સ્કોટ નાથાનનું યાદ નામ આપણે યાદ રાખવું જરૂરી છે તો આ બધા મુદ્દાઓ વનલાઈનર હતા આમાંથી કંઈક ને કંઈક સવાલો સીધા પૂછાઈ શકે તમને કોણ બ્રાન્ડ એમ્બેસેડર બીનું એ પણ સવાલ તમને પૂછી શકે સમજી રહ્યા છો તમે દરેક લોકો તમને આખો મુદ્દો ક્લિયર થાય છે સમજાય છે

કરી શકો છો તો આઈ હોપ કે તમને આજનો લેક્ચર ખૂબ ગમ્યો હશે જો ગમ્યો હોય તો એક જો તમને કન્ટેન્ટ ગમતો હોય તમને લેક્ચરમાં મજા પડતી હોય તો એક લાઈક આપવામાં આપણું કાંઈ જતું નથી બરાબર એ કદી લાઈક આપી દો તો ઘણું મજા આવે મને ગમે કે નહીં ચાલો આ લોકો સુધી કંઈક સારી ઇન્ફોર્મેશન અમે પહોંચાડી રહ્યા છીએ તો બસ આપણે આપણી આ જે જર્ની છે એને શરૂ જ રાખશું તમારા સુધી અમે પહોંચતા રહીશું આવી આવી સારી મેટર સાથે સારા મુદ્દાઓ સાથે તમે પણ તમારી તૈયારીમાં કોઈ કચાશ રાખશો નહીં જે લોકો કન્સિસ્ટન્સી નથી જાળવી શકતા એ ક્યારે પાસ નથી થવાના અને જેને છ મહિના કન્સિસ્ટન્સી જાળવી દીધી એનું લિસ્ટમાં નામ હશે એ એટલે બીજું અન્ય વિષયો તમે તૈયાર કરો જે આવનારા સમયની અંદર જે ભરતીઓ આવવાની છે જે પરીક્ષાઓ આવવાની છે એની તમે અત્યારથી ટેબલ બનાવી લો જૂના પેપર તમે જોઈ લો એના આધારે કયા વિષયને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું એનું ટાઈમ ટેબલ બનાવો આટલા દિવસની અંદર આ વિષય પૂરો કરીશ ભાઈ આના માટે હું આ ખાસ પુસ્તક એટલું તૈયાર કરી લેશ તમે જુઓ પેપર અને એના ઉપરથી નક્કી કરો થોડું વાંચશો ને તોય તમે પાસ થઈ જશો પણ એના માટે કન્સિસ્ટન્સી અને એક રેગ્યુલર એફર્ટ જરૂરી છે ત્યારે કરંટ અફેર્સની જવાબદારી તમારે ઉપર છોડી દેવાની છે તો ફરી પાછા આવનારા લેક્ચરની અંદર આપણે મળતા રહેશું બીજું કે તમને કોઈ એક ગમતો હોય લેક્ચર તો એકાદ વ્યક્તિને તમે જાણ કરજો ભાઈ આ ચેનલ ઉપર તું ભણી લેજે તારું કરંટ થઈ જશે બરાબર તો જેથી કરીને મહત્તમ લોકો સુધી આ લેક્ચર પહોંચે ઓકે ગુડ ઓકે હેતલ ચૌધરી પૂછે કે સર ફોરેસ્ટની બેચ ગાંધીનગર વર્લ્ડિંગ બુક્સમાં શરૂ થશે તો પંચોતેર પંચોતેર જીરો છ જીરો અઢાર અઢાર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી લો અને આ લેક્ચરની પીડીએફ હમણાં જ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ઓકે તો ફરી પાછા આપણે ત્યાં સુધી જય હિન્દ જય ભારત